7 विज्ञान प्रकरण 7 हवामान आबोहवा अने आबोहवानी साथे प्राणियोंनु अनुकूलन वेधर क्लाइमेट एंड एडेप्टेशन्स ऑफ एनिमल्स टू क्लाइमेट। जो तमने याद छे कि ज्यारे तमे हिल स्टेशन पर फरवा जवानी तैयारी करी रहा हता त्यारे तमने कयो कयो सामान साथे लई जवानु कयो हतु? જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે। તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં મોટાઓ દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી છે ને? તમે રમત શરૂ થતા પહેલા નિષ્ણાંતોને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે। આવું શા માટે? તે માટે તમને ક્યારે પણ નવાઈ લાગી છે ખરી? કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે। આપણા જીવન પર તેની ગહન અસર પડે છે। આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે। ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝ પેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં હવામાન શું છે? આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું। વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવન શૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે। હવામાન વેધર આકૃતિ 7.1 માં ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલો છે। દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે। વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે। તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે? મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરે છે? હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે। આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે। પ્રવૃત્તિ 7.1 સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપોર્ટ કાપીને ભેગો કરો। જો તમને ઘરમાં સમાચાર પત્ર ન મળે તો તમારા પાડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો। તમે લાઇબ્રેરીમાંથી પણ હવામાનનો રિપોર્ટ મેળવી શકો છો। આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો। હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટક 7.1 માં નોંધ કરો। પ્રથમ આડી લાઇનમાં નમૂનો લખીને આપેલો છે, બાકી બધી ઊભી હારમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતીને ભરીને તૈયાર કરો। કોષ્ટક 7.1 અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી, તારીખ, મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ ટકાવારી, મહત્તમ ભેજનું પ્રમાણ ટકાવારી, વરસાદ મિલીમીટર 23/8/2006 36.2 27.8 54 82। રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ નોંધ થઈ શકશે નહીં। જો તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દેવી। વર્ષા માપક રેઇન ગોજ સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે। તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર
પાણી ગોઠવેલી હોય તેવી રચના છે જે વરસાદના પાણી પાણીને એકત્રિત કરે છે. શું અઠવાડિયાના સાતે સાત દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે ખરા? કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે, જો કે બધા જ પ્રાચલો પેરીમીટર્સ કોઈ પણ બે દિવસ માટે સરખા હોતા નથી. અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે. તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે. તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પ્રાચલોને હવામાનના મૂળ તત્વો એલિમેન્ટ્સ કહે છે. કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે, કે આજે બહુ જ બફારો છે, અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંક વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડે.